Weh, waduh, Pak. Waduh, Pak. Tata kapesan. Bimal kali. Bimal sama ganda sih. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં આપણે નાઈને રેડી થઈ ગયા છીએ અત્યારે, અને અત્યારે આપણે જવાના છે અમદાવાદ. અને સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, ત્યાં ગાડી કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે ક્રેનના માધ્યમથી, એટલે બહુ જ ફાસ્ટલી વર્ક થઈ રહ્યું છે. તો આપણે અત્યારે જે જમવા માટે ભૂખ જોરદાર લાગી છે, સવારમાં નાસ્તો કરવા નથી જવું, તો અત્યારે જઈએ આપણે જમવા માટે. ડીશ રેડી થઈ ગઈ છે. સાજે છે પૂરી, પૂરી છે પૂરી. વધારે નહીં ખાવી પૂરી મારે. અરે અહીંયા પણ છે બે પૂરી, બહુ થઈ ગઈ. તો અહીંથી આપણે શાક લઈ લઈએ. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા છે કઢી, અને અહીંયા છે શાક બટાકાનું. લઈ લઈએ અહીંયાથી. તો કંઈ જમવાનું આપણે જમી લીધું છે, અને અત્યારે આપણે રીડિંગ કરીએ થોડો સમય, કારણ કે બહુ અનુજ આવે છે ત્યાંથી બાઇક લઈને. તો એને લગભગ અડધો કલાક જેવું લાગશે, તો અડધો કલાક આપણે રીડિંગ કરીએ અહીંયા અત્યારે. હે રૂહા, રૂહા, હે રૂહા, રૂહા, કાકા 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 હે રૂહા. તો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ નાસ્મેલ. ભાઈ પેટ્રોલ ફિલ કરાવવા ગયો છે, એટલે એ આવે એટલે આપણે જઈએ સાઈડ ઉપર જવા માટે નીકળી જઈએ. અનજભાઈ અહીંયા ઊભા છે. એ અનજભાઈ, અનજ, ઓ અનજ, જો તો ખરો યાર, બહુ સુંદર લાગી રહ્યો. કેટલા બંગલા કર્યા અહીંયા? અહીંયા તો કેટલા બંગલા? પણ અનુ ચાલ બીજી સાઈડ જોઈ આવી. હે આવીએ ચાલ પાછા. કિરણ, ઓ કિરણ, કિરણ ચાલ કઈની સાઈડ બીજી. તો ગાઈસ, અત્યારે આ સાઈડ ઉપર છે અત્યારે આપણે, અને તમે જોઈ શકો છો એ કોપિંગનું કામ થઈ ગયું છે. પાર્ટીશન વોલ ઉપર બે કોપિંગ લગાવવામાં આવે છે, તમે જોઈ શકો છો અહીંયા. ને પ્લાન તમે જોઈ શકો છો, અને અહીંયા પેસ્ટ પણ બનેલી છે. અત્યારે ઉપરનું લગભગ એક મીટરની હાઈટ ઉપર આ કોપિંગ વર્ક થઈ ગયું છે અત્યારે. કોપિંગનું કાસ્ટિંગ વર્ક થઈ ગયું છે, શટરિંગ વર્ક તમે જોઈ શકતા હશો અત્યારે. અને બહારની સાઈડ અત્યારે આપણે જઈએ તો અહીં કન્સ્ટ્રક્શન વર્ક બહુ બધી સાઈડોનું ચાલી રહ્યું છે, એ કોન્ક્રિટિંગ માટે. કોન્ક્રિટિંગ મિક્સિંગ મશીન બી તમે જોયું હશે અત્યારે. તો ગાઈસ, અહીં તમે જોઈ શકો છો કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે ઉપર. તો અત્યારે જઈએ આપણે, અહીંયા બે બંગલાનું માપ લેવાઈ ગયું છે, અને અહીંયા ફાઇનલ સ્ટેજ ઉપર કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. અને આપણી ગાડી ત્યાં પડી છે જોઈ શકો છો તમે, ઓનર ઓફ ઇન્ડિયા.
તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અનોજભાઈ સાથે, બાજુમાં બીજા બંગલા ચાલી રહ્યા છે તો ત્યાંનું પણ મેજરમેન્ટ લેવાનું છે આપણે, તો ત્યાં જઈને એ મેજરમેન્ટ લઈએ આપણે ફટાફટ. ચલો બાઇક તો ભાઈ લઈ ગયો છે, ગાડી પેલી ત્યાં મૂકેલી છે પણ એની સાવી અમને આપી નહીં ગયો, ભૂલી ગયો આપવાનું, નહીં તો અમે એ ગાડી લઈને જતા. તો ચલો અત્યારે જે ચાલતા જઈને થોડું કસરત પણ કરી લઈએ. અનોજભાઈ કેમ મજા આવી? શીખવા મળ્યું? કેટલું શીખવા મળ્યું? તો અત્યારે જઈએ આપણે ત્યાં આગળ, અને ત્યાં તો પ્લાસ્ટરનું પણ માપ લઈશું. પ્લાસ્ટર અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે પણ આજે તો સંભવ તો નથી એ પ્લાસ્ટરનું માપ લેવાનું, પણ કોશિશ કરીશું. તો ચલો જોઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો બહુ જ બધા બંગલા છે અહીંયા, અને આપણે પહોંચી ગયા છે અહીંયા આપણી સાઈડ ઉપર. તો જોઈ શકો છો અહીંયા મેસનરી વર્ક થયેલું છે, અને પેલી સાઈડ આપણું આ બંગલા, અહીંયા ત્રણ બંગલા છે તો એનું સંતર પ્લાસ્ટર કામ આપણે લીધેલું છે. તો જઈએ અંદર, અને અંદર જઈને આપણે મેજરમેન્ટ લઈ લઈએ, અને એટલી વારમાં ભાઈ પણ આવી જશે પછી આપણે પણ જઈએ છું. અને બહુ જ મોટું કામ છે. તો ગાઈસ અહીંયા દેખો તમે, મેં નેક્સ્ટ લેવલ થઈ છે, અને નેક્સ્ટ લેવલ કરી અને પછી આ બધી પાડી, અને અહીંયા આપણે પાઇપ કોન્ટિંગ જે આવે જે કોન્ટિંગ આવે ને એ અંદર કન્સ્યુમ કરવા માટે, તો આ બધું કન્સ્યુમ થઈ જશે. પછી આના ઉપર મેસ કરી લગાવવામાં આવશે, મેસ ચિકન મેસ આવે ને એ લગાવશે. જે ચિકન મેસ લગાવી તો ચિકન મેસ લગાવી અને પછી આ લોકો ઉપર પ્લાસ્ટર કરતા હોય છે. આનાથી મજબૂરાઈ ઈટ ઈટ અને બંને ઈટ વચ્ચે મજબૂરાઈ સારી રીતે મળી રહે. અમને કોન્ક્રીટ બહાર નીકળવાની સંભાવના અને તૈયાર કરવાની જે હોલમાં તિગાર પડે એ પણ અડધી શકતા નથી. ચિકન મેસ લગાવવી જરૂરી છે. તમે જોઈ શકો કે બધી જગ્યાએ ચિકન મેસ લગાવી છે, અને ખાસ કરીને તમે આ જ રીતે આ જઈએ આ જઈએ ને આ થઈઓ કહેવાય, આપણે દેશી ભાષામાં થઈઓ કહેવાય. અને જે આ અહીંયા થઈ કે મારો લેવલ માટે મારવા માટે બીજા રૂમ પ્લાસ્ટર થઈ ગયું છે, પણ એ તમને હું બતાવું છું અત્યારે. અહીંયા જોઈ લો તમે, જો આ છે સ્ટેર કેસ, અને સ્ટેર કેસમાં આપણે ઉપર જઈએ ને તો આને કહેવાય, આને થ્રેડ કહેવાય. પછી આ જે વાત છે ને એને રાઈઝર કહે છે. તો અત્યારે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર, અને તમે જોઈ શકો છો અહીંયા કોલમ કાસ્ટિંગ પણ થઈ ગયા છે. અહીંયા પણ જોવો તમે, અને આને શું કહેવાય ગાઈસ? આ તમે મને કોમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય. અનોજ ખબર છે? આ નહીં ખબર? શું યાર, તમે કોમેન્ટ કરીને કહેજો મને, પછી તમને હું કહું છું. કોમેન્ટ કરીને કહેજો મને શું કહેવાય આને. તો જોઈ શકો છો તમે, તો ગાઈસ અત્યારે છે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર, અને ફર્સ્ટ ફ્લોર ઉપરથી વ્યૂ જોરદાર છે, અને મેજરમેન્ટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અત્યારે ભાઈ આવે એટલે આપણે જઈએ હવે. તો ચલો. કોણ? તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અનોજભાઈ આવી રહ્યા છે સામે, સ્ટાઇલ મારતા મારતા. તો ત્યાં આગળ ચાલી રહ્યું છે પ્લાસ્ટર વર્ક, એ તમને હું બતાવું. બહુ જ જોરદાર કામ ચાલી રહ્યું છે, અને મેજરમેન્ટ બધું પતી ગયું છે અહીંયાનું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અને જોઈ શકો છો તમે અહીંયા કોણ છે? રૂહી છે. જો રૂહી, જો રૂહી, જો અનોજ કાકો બનાવી દીધો છે નવો કાકો. અનોજ જોડે જો બેઠી છે. ઓય રૂહા, ઓ રૂહા, દાદા કરે સર. તો ગાઈસ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ, અને મળીએ જલ્દી નવા જ બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.
આ તારું હા તારા કરે છે.